માધવપુર ઘેર મેળાના પાંચમા અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનો વિવાહ પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણની જાન વાંચતે ગાજતે આવી પહોંચી હતી, જેને ઉમળકા ભેર આવકારવા માટે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં દ્વારકાના નગરજનો, સામાજિક સંસ્થાઓ વગેરેને ઉત્સાહભેર સહભાગી થઈ ભગવાન શ્રી કૃષ્ણ તથા રૂકમણીનું ભાવનીમાં સ્વાગત અભિવાદન કર્યું હતું. માધવપુર ઘેરથી આવેલી ભગવાન શ્રી કૃષ્ણની જાનનું દ્વારકા વતી મોક્ષ દ્વાર ખાતે આગમન થતા જ આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કીર્તિસ્તંભ ખાતે મોચી સમાજ, પ્રજાપતિ સમાજ અને સતવારા સમાજ દ્વારા આનંદ ઉલ્લાસ સાથે શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રા દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ શોભાયાત્રા જગત મંદિરથી જોધાભાગ માણેક ચોક ખાતે પહોંચી હતી, જ્યાં વાઘરે સમાજ, ચારણ સમાજ અને સમસ્ત સાધુ સમાજ દ્વારા આવકારવામાં આવી હતી. તીન બત્તી ચોક ખાતે લુહાર સમાજ, દરજી સમાજ, ખારવા સમાજ, હોટેલ એસોસિએશન, શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ ભદ્રકાલી ચોકમાં રઘુવંશી સમાજ, ક્ષત્રિય સમાજ તેમજ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા, જ્યારે રબારી ગેટ ખાતે રબારી સમાજ, અનુસૂચિત જાતિ સમાજ અને વાલ્મીકી સમાજ દ્વારા રથને ઉમળકાભેર આવકારવામાં આવ્યો હતો.